નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે રાજ્ય સરકાર દ્વારા બિનખેતી જમીન માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે, તો તે નિર્ણય શું છે તથા તેમાં શું વિગતો છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, શું તમે જમીન મિલકત ધરાવો છો? તો આ વિડીયોને અચૂક જોજો, કેમ કે બિનખેતી જમીન માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે. તો જાણો શું થયો આ મોટો ફેરફાર. અને જો તમે પ્લોટ કે પ્રોપર્ટી ધરાવતા હોય તો આ વિડીયોને અચૂક જોજો, કેમ કે આ નિર્ણય પ્લોટ પ્રોપર્ટીને લગતો છે. તો તેના વિશે શું માહિતી છે તેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને રાજ્ય સરકારનો તે પરિપત્ર બતાવું અને તેમાં આપણે વિગતો જોતા જઈએ. તો મિત્રો, આપની સામે આ પરિપત્ર રહેલ છે જે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 16/6/2022 રોજ કરવામાં આવેલ છે, જેનો વિષય છે જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 અંતર્ગત બિનખેતી પરવાનગીના હુકમમાંથી બાંધકામની સમયમર્યાદા દૂર કરવા તથા તેને સંલગ્ન શરતભંગ બાબત. તો આમ જે જમીન મહેસૂલની સંહિતાની કલમ 65 અંતર્ગત જે બિનખેતીઓ થતા હતા તે બિનખેતી અંતર્ગત જે હુકમમાં બાંધકામની સમયમર્યાદા એક શરત રાખવામાં આવતી હતી, તો આ તે શરત દૂર કરવાની તથા તેને સંલગ્ન જે કંઈ આ શરતભંગ બાબતના કેસ ચાલતા હોય તે બાબતે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે. તો હવે આપણે પરિપત્રની વિગતો જોતા જઈએ. તો મિત્રો, પરિપત્રની વિગતમાં તમે જોઈ શકો છો કે બિનખેતીના પરવાનગીના હુકમોમાંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી શરત દૂર કરવા અને ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972ના નિયમ 87 હેઠળના સનદનો નમૂનો તમાં સુધારો કરવા બાબતે મળેલ સરકારશ્રીની અનુમતિ અન્વયે સંદર્ભ 3 દર્શિત પ્રાથમિક જાહેરનામું તારીખ 24/12/2021ના રોજ અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. અને ત્યારબાદ આખરી જાહેરનામું જે તમે અહીંયા જાહેરનામા ક્રમાંક જોઈ શકો, તો આ જાહેરનામા ક્રમાંકથી તારીખ 18/5/2022ના રોજ અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો આમ જે 24/12/2021ના રોજ જે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું અને ત્યારબાદ 18/5/2022ના રોજ જે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલી, જેમાં મિત્રો જે જમીન મહેસૂલના નિયમો 1972 છે તેના નિયમ 87 હેઠળ જે સનદનો નમૂનો તો છે તેમાં સુધારો કરવા તથા જે બાંધકામની સમયમર્યાદા હતી તો તે બાંધકામની સમયમર્યાદા દૂર કરવા બાબતનું આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું. હવે તેમાં આગળ જોઈએ કે સંદર્ભ 2 દર્શિત જાહેરનામા અન્વયે નિમ્નલિખિત સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે. તો આ પ્રમાણેની સૂચના પરિપત્રિત કરવામાં આવેલી છે, જેનો આપણે વિગત જોઈએ તો ક્રમ નંબર 1 છે કે ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972ના નિયમ 87 હેઠળનો સનદનો નમૂનો તમાંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી નિમ્નલિખિત શરત ક્રમાંક 4 દૂર કરવામાં આવે છે. તો મિત્રો, આ પ્રમાણે જે ગુજરાત જમીન મહેસૂલ નિયમોનો 1972 છે તેના નિયમ 87 મુજબ સનદનો નમૂનો નક્કી થયેલો હતો, તો આ સનદના નમૂનામાંથી જે નમૂનો ત છે તેમાંથી બાંધકામની એક શરત હતી તો તે બાંધકામની શરત ક્રમ નંબર 4 ઉપર હતી. તો આ શરત દૂર કરવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે. તો આપણે આગળ જોઈએ કે આ શું શરત હતી અને તેનાથી શું ફાયદો થઈ શકશે. તો મિત્રો, આ પ્રમાણેની આખી એક જે નમૂના તમાં શરત હતી, ટાઈમ લિમિટ, અ એપ્લિકન્ટ સેલ વિધિન 3 યર્સ ફ્રોમ ધ ડેટ ઓફ પરમિશન સેલ પુટ ધ સેડ પ્લોટ ટુ ધ અબોવ મેન્શનેડ નોન એગ્રીકલ્ચર યુઝ, એટલે કે સમયમર્યાદા જે પરમિશન લીધાના 3 વર્ષની અંદર તેમાં બાંધકામ કરવાનું રહેતું હતું. તો આમ જે બિનખેતી હુકમ થતા હતા તેમાં જે ક્રમ નંબર 4ની સમયમર્યાદાની શરત હતી
કે તમારે જે બિનખેતી થાય તેમાં 3 વર્ષની અંદર બાંધકામ કરી દેવાનું રહેતું હતું, અને જો બાંધકામ ન કરવામાં આવે તો તેનો શરતભંગ કરી અને તેનો શરતભંગનો કેસ ચાલતો હતો, અને તે અન્વયે જે પ્લોટ ધારક હોય તેઓને દંડ કરવામાં આવતો હતો. તો આ જે 4 નંબરની શરત હતી તે સનદમાંથી તથા જે બિનખેતી હુકમો છે તેમાંથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવેલ. તો મિત્રો, આમ જે લોકો રહેણાંકનો પ્લોટ ધારક હોય, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ધારક હોય કે વાણિજ્યનો પ્લોટ ધારક હોય, તો આજે 3 વર્ષની અંદર બાંધકામ કરવાની શરત હતી તે શરત દૂર કરવાથી તેઓની સામે જે બાંધકામ ન થયેલ હોય અને શરતભંગના પગલાં લેવામાં આવતા હતા તે હવેથી નહીં લેવામાં આવે, અને તે અન્વયે થતો દંડ પણ હવે નહીં થાય. તો આ પ્રમાણે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે, જેથી તમારી જો તમે બિનખેતી જમીન ધરાવતા હોય, રહેણાંકનો પ્લોટ હોય, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હોય કે વાણિજ્યનો પ્લોટ હોય, તો તેમાં જે શરત હતી કે 3 વર્ષની અંદર બાંધકામ કરવાનું રહેશે, તો આ શરત દૂર થવાથી તમને બહુ મોટો ફાયદો થશે. તો આની આગળની વિગતો આપણે જોઈએ તો આ જે 4 નંબરની શરત હતી તે શરતને દૂર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ કે તથા ક્રમ નંબર 2 છે કે ગુજરાત જમીન મહેસૂલ સંહિતા 1879ની કલમ 65 અંતર્ગતના બિનખેતી પરવાનગીના ઓનલાઈન હુકમોમાંથી બાંધકામ પૂર્ણ કરવાની સમય મર્યાદા દર્શાવતી શરત દૂર કરવાની રહેશે. તો આમ જે અત્યારે ઓનલાઈન બિનખેતીની પરવાનગી આપવામાં આવે છે, તો તે પરવાનગી અંતર્ગત પણ જે હુકમો થાય છે તે હુકમમાંથી પણ જે આ સમય મર્યાદા દર્શાવતી શરત છે તેને દૂર કરવામાં આવશે. તથા જે ક્રમ નંબર 3 દર્શાવેલ છે કે ગુજરાત જમીન મહેસૂલ સંહિતા 1879ની કલમ 66 તથા 67 હેઠળના શરતભંગના કેસો ચલાવતી સમયે બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ટ બાંધકામની સમયમર્યાદા બાબતના કેસને શરતભંગ ન ગણવાનો સર્વે કલેક્ટરશ્રીઓને સૂચિત કરવામાં આવે છે. તો અહીંયા મિત્રો ક્રમ નંબર 3 તમે જોઈ શકો છો કે જે ગુજરાત જમીન મહેસૂલ સંહિતા 1879 છે તેની કલમ 66 તથા 67 અંતર્ગત જે બિનખેતી શરતભંગના કેસો ચલાવવામાં આવતા હતા. તો આ કેસો ચલાવતા સમયે જે બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ટ બાંધકામની સમયમર્યાદા બાબતના જે કંઈ કેસો હોય તે શરતભંગ ન ગણવા માટે સર્વે કલેક્ટરશ્રીઓને સૂચના આપવામાં આવેલી છે. તો આ પ્રમાણે મિત્રો, જો તમારા પ્લોટમાં બાંધકામ થયેલ ન હોય અને તે અંતર્ગત તમારો જે શરતભંગનો કેસ ચાલતો હશે તો તે હવે શરતભંગ નહીં ગણવામાં આવે અને તે અંતર્ગત તમને દંડ પણ નહીં કરવામાં આવે. તો આ એક રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે. તો મિત્રો, આશા રાખું કે રાજ્ય સરકારના આ નવા નિર્ણય વિશે તમને ખ્યાલ આવી ગયો છે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.